जय मुरलीधर मित्रों, जय द्वारकाधीश, जय हिंद। हूँ छू लालो आहिर। मित्रों, आज मारी मेरे मुकेश लंगारिया नो एक रेकॉर्डिंग आयु। आज हूँ 18 वर्ष ने बतावा मागु। मुकेश लंगारिया पहला थी हल्की नो से आजकल थी नथी। मुकेश लंगारिया पहला थी हल्की नो इनु रेकॉर्डिंग आयु। जी भाई बात करे इना गाम ना से ने ई हूँ केवा मागे मुकेश लंगारिया विषय ई तमे हांभळो। मुकेश लंगारिया केटला इने करतूत कर्या ने ई तमे पेला आ भाईना मोढे थी हांभळो। ईना गामना छे ने मुकेश लंगारिया, तने शरम आववी जोईए, शरम ने। जो तारा मां हिम्मत होय ने तो एकवार मने रूबरू बोलाय, हूँ तारी मुलाकात रूबरू लऊं। एटले मित्रों, आना मुकेश लंगारिया तो टाटिया भांगी नाखवा जोईए, टाटिया खुले आम। हांभळो पेला रेकॉर्डिंग हांभळो। हाँ बोलो बोलो। તમારે રિંગ આવી હતી? હા રિંગ આવી છે, હું હાજર છું બધું। હવે આ ઝોન તમારા ગામ વાળા છે બાપા, કોની શું કરી ગઈ કયો? હા તો મેં કીધું કરું, મને એને કશી કરો રોડ ઉપર લાવી। એમ રોડ ઉપર લાવી કશી કરો એની? હવે તમારા ભાઈ હારે છે વિક્રમભાઈ કાકડીયા, અમારે શું કરવું બાપા કયો? એ બધા એક સરખા છે, એમાં કઈ હે? એ સરખા છે। હવે આ સાહેબ બોલું, ભોજપરા વાળું કઈક બનાવો તો શું હતું? ઈ કે એ કોળી ની છોકરી છે, બરાબર છે? હા, અને એને રખાત તરીકે રાખે છે, અને એને સમાધાન પુરુષોત્તમભાઈ સોલંકી શક્તિ સૈનિક વચ્ચે પડ્યા હતા, અને 35-40 લાખ રૂપિયા રોકડા લીધા, મકાન અપાયું એને વરોડા કે આણંદમાં, અને દર મહિને એને ખોરાકી નક્કી કરેલી છે મુકેશભાઈ। હા ભોજપરા ના માજી સરપંચ હતા, અને ભોજપરા માં જે વીએસ કહેવાય ને, વલ્લભ તત્તર। હા વલ્લભ તત્તર, વીએસ। હા હા, સુરેશ ભોજપરા ની બધું એક જ કુટુંબ થયું। એમાં એક હરી કરીને હતો, એ મારો ખાસ મિત્ર, મારી હારે એ મુકેશ ઘણી વખત ભોજપરા આવતો, એ હરી નો ભાઈ પણ છે, હરી ની બેઠક વલ્લભભાઈ ને। હા બરાબર, એટલે વલ્લભભાઈ અમને બોલાવે ત્યાં। એટલે મને તો એના ઇતિહાસ ની બધી ખબર જ હતી, એટલે પછી મેં વલ્લભભાઈ ને કીધું, મેં વલ્લભભાઈ ને હરી ને કીધું કે તું વલ્લભભાઈ ને કે બરાબર, કાલે એમ ન કેતા ભાઈ યોગેશભાઈ નો ભાઈ બંધ હતો, એને આવું કર્યું, એને કીધું છે ને, તો એને ઘરે એના ભાઈ, એની વહુ, એના ભાઈ ની વહુ, બેન એક વિધવા હતી, એની છોકરીઓ, પછી આ વલ્લભભાઈ ની છોકરીઓ, પછી રૂપાળીઓ છે, એટલે એની સલામતી નહીં, સંબંધ રાખવો હોય તો બહાર રાખે, બાકી ઘર બતાવે ધંધા ખોટા છે। વલ્લભભાઈ આ વાત નાખી દીધી છે, બરાબર બરાબર છે। પછી છોકરી ની પીટીસી કરવા આણંદ ઓલી આપતો ને બસ, સિટી બસ, એટલે ત્યાં એને પીટીસી માં એડમિશન અપાયું, ત્યારથી છોકરી જયારે 17 વર્ષ ની હોય છે, 17 વર્ષ નહીં આમ તો 15-16 વર્ષ ની, ત્યારથી એને પલોટવાનું શરૂ કરી દીધું। ઓહો, નાલાયક કહેવાય, એટલે હા એ તો સારો નાલાયક કહેવાય। હા કેટલી કક્ષાએ વયો જાય એમ તમે વિચારતો કરો, અને ઈ જયારે પછી છોકરી મેરેજ કનેક્શન લઈને વહી ગયો ને, મેરેજ એટલે મેરેજ નહીં, છોકરી વહી ગઈ છે, બરાબર બરાબર છે, એટલે ઈ જે હરી રહ્યો ને, ઈ એક્સપાયર થઈ ગયો 2 વર્ષ પહેલા, 2-3 વર્ષ પહેલા। એ વખતે હું ટાણા નોકરી કરતો, ટાણા રહેતો, રાતે લગભગ 10 વાગે ફોન આવ્યો હરી નો, એમ કે મુકેશભાઈ ક્યાં છે? અને ભાઈ મુકેશભાઈ કઈ ખબર ન હોય, ઈ રહે છે હું રહું ટાણા, બરાબર છે, અને એને ખબર છે મેં સંબંધો હાવ ઓછા થી નાખે તા, મેં એને 24 કલાકમાં 14 કલાક હારે રહેવા આવવાના, અને અમારે બેન એક જ દિવસ ત્યાં રતનપુર, બરાબર બરાબર છે, એટલે પછી એને હરીએ વાત કરી, મન કે આમ છે એ કે વલ્લભભાઈ ની છોકરી અને મુકેશભાઈ ભાઈ ગયા છે, હાલે લે પણ એ તો વલ્લભભાઈ ઘર ના નઈ ખબર છે, બધાને ખબર કીધું, ત્યારે બધું સારું લાગતું હતું, ઉપર એને બધા ઠોકાવે છે કીધું,
અને મને મુકેશ ની ખબર ન હોય, કોઈ દી મને ફોન કરીને પૂછતો ને, મેં તને પેલા કીધું જયારે બેઠક શરૂ થઈ ત્યારે, તમને જ ખબર ઈ શું છે કીધું. એટલે પછી ઈ જે છોકરી રહી ને ઈ રતનપર, પેલા મુકેશ રતનપર રહેતો ને, એટલે રતનપર એના કાકા અહીંયા હતા ચંપકભાઈ, ઈ છોકરી ન્યા આવી, મારે એને ઘરમાં બેહવાનું છે, મારે આમ છે ને એને આમ સંબંધ છે, રોકડા લીધા છે, એક મકાન લઈ દીધું છે આણંદ માં કે વડોદરા માં, દર મહિને ખોરાકી નક્કી કરી છે, દર મહિને એટલા પૈસા રૂપિયા આપવાના. બોલો. અને પછી એ છોકરી પ્રેગ્નન્ટ થઈ ગયેલી, અને એને એબોર્શન કરાવવા માટે હવે કયા દવાખાને જાતો, પેપર માં કિસ્સો આવ્યો હતો ઘણા વર્ષ પેલા, અને હરેશ ડોડિયા નો પાર્ટનર હતો ને પાણી વાળો, એ છોકરી ત્યાં એસિડ પી ગઈ હતી લગભગ દવાખાને, અને એ વખતે એબોર્શન કરાવ્યું છે. એટલે આ કિસ્સો બહુ થઈ ગયો હતો. એક દરજી ની છોકરી હતો અને એને લીધે વલભીપુર બંધ રહ્યું હતું, એના જે વાલી ની હતા ને છોકરી ના મા બાપ ને, એને 15-20 જણા મોકલ્યા હતા, ને માથાકૂટ ને મારકૂટ ને એવું થયું હતું, ડ્રાઈવરો ને એવા બધા હોય ને એવા કટકેલા એને બધા, વલભીપુર બંધ જઈ રહ્યું હતું, એ પેપર માં આવ્યું હતું. બોલો. તો આનો આ બધા ઇતિહાસ આગળ ના હોય તો આવા છે એમ ને. હા હા હા, એ સાચી વાત છે. આમાં વિક્રમભાઈ કાકડિયા ને ખરેખર આની હારે નો રેવાય, આમાં આપણને છાંટા ઉડે, સમજ્યા? બધા લગી ના ખબર એ બધા ઉપર એમ નહીં, બાપ નું નામ રાખે છે. હું તમને મારે મારો કુટુંબી ભાઈ થાય શું કેવું. હા એ તો કહું, તમારા ભાઈ થાય છે વિક્રમભાઈ, તો એને ખબર હોય તો એને સંબંધ રખાય કરો. બરાબર છે, એની બેન ને એને મૂકેલી નથી, મને ખબર. કોને મોકલાય? હગા એના બેન ને. હા હગા એટલે વિક્રમ ની બેન ને. બરાબર, વિક્રમ ની વહુ ની હારી પેલે છે આમ છે. સાચી વાત છે ઓ સાહેબ. હવે આનું કઈક સારું, આ ભગવાન કઈક સામું જોવે તો સારું. બાકી આમાં તો સાહેબ બિચારી દીકરીઓ કેટલી આનો ઓલામાં કસક જામ, એમને એક કઈ નાચ બાકી નથી રાખી, એટલે એમ સમજી જાવ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમજે, એક દરબાર દરબાર ની છોકરી છે. ઓહો, મગનગર ની છોકરી છે. ઓહો, આમ તો એને ભૂલી ગયો. એનો વાર પાણી પુરવઠા નોકરી કરે છે, વલભીપુર પેલા હતો. આની ખઈ છે ને મુકેશ ની ખઈ નોંગણવદર છે. બરાબર, ત્યાં જતો ને, એટલે આ જે દરજી ની છોકરી વલભીપુર માં છે ને, એ લગભગ નોંગણવદર ની જ છે. લગભગ એમ છો, એની મને બહુ પાકી ખબર નથી, આની તો ખબર છે દરબાર ની છોકરી ની. એટલે એ કઈ નાચ બાકી નથી મૂકી માંડે, ખતરનાક કહેવાય. એવો ખતરનાક કહેવાય. એના એના કુટુંબમાં એના કાકા ને એના બાપા ને બધા જીત્યા હતા. એના એના કુટુંબમાં જેટલા એના એના બાપા ની ત્રણ ભાઈ હતા, ચાર ભાઈ, એ બધા નો ઇતિહાસ આજ છે, એ બધા યાદ છે. બહુ કરી આપણે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય સાહેબ, કે આને કઈ રહ્યો ને કાકા ની છોકરી, એટલે એની બેન જ થાય ને, એને નિક નીકળી. ઓહો, અને એ વખતે એની ઉંમર કેટલી છે ખબર છે? મોદી વી વરા હોની ની. એટલે આ એક નંબર નો હલકત છે એ, અને બધાને ખબર છે. તો અમુક આ જે સ્વાર્થી માણસો હોય ને, એને સંબંધ રાખે ને એના ઘરે રાજદી પીડ્યો પાછળ રહે.
સાચી વાત છે, શું કરીએ, કયો આવું છે સાહેબ. હવે સારું સાહેબ, વેઇટિંગ આવે છે. હા હા, ઓલા થાણા વાળા એ ફરિયાદ લખી. હા 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 હા, ગીતાબેન ને શું નામ છે એનું, માયાબેન. હા 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 હા, એને લખાવી મેં સાંભળ્યું. હા, મારી આગળ તો એ યુદ્ધ આવી ગયા. કોણ? ભાજપ વાળાની છે. ભગવાન બચાવે સાહેબ, સદબુદ્ધિ આપે એવી આપડે પ્રાર્થના કરીએ. સદબુદ્ધિ નઈ, એનો ઘડો ભરાઈ ગયો છે. મિત્રો, આ હતું મુકેશ લંગારિયા નું રેકોર્ડિંગ. તમે 18 વરણે સાંભળ્યું હોય છે કેટલું આ હલકી નાના પેટમાં, કેટલું મગજમાં, કેટલું વિકૃત માઇન્ડ છે. એ મુકેશ લંગારિયાને થોડીક પણ શરમ આવવી જોઈએ. શરમ કયા પદમાં છે, કયા દર્જાનો માણસ છે. આ હલકીના પેટનો અહીંયા કંઈ હદ નથી છોડી. આ વ્યક્તિ એના ગામના જ છે. અહીંયા હું કીધું ને, એના મોઢેથી તમે સાંભળું. તોય પણ આ ભાજપ સરકારનો હીરલો મુકેશ લંગારિયા, વાહ રે વાહ. આજે મારે ભાજપ સરકારને પણ કહેવું પડે કે તમને પણ શરમ આવવી જોઈએ થોડીક. તમારામાં માણસાઈ હોય ને માણસાઈ, તો આ હલકીનાને પદમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. હું ભાજપ સરકારનો વિરોધી નથી, પણ આનું તમે કરતૂત જોવો કે કેટલા હદે વ્યક્તિ જઈગલ છે. હજી પણ મારે ભાજપ સરકારને કહેવાનું કે આ હલકીનાને, મુકેશ લંગારિયાને તમે રાજીનામું આપી દો, એમાં તમને ફાયદો છે. નકર આ તમારું સામ્રાજ્ય આ હલકીના પેટનો ભાજપ સરકારનું ખતમ કરી નાખવાનો છે. હું હજી પણ કહું, હું ભાજપ સરકારનો વિરોધી નથી, પણ ખોટું થાય ત્યાં ભાજપ સરકાર હોય કે અથવા કોંગ્રેસ સરકાર હોય કે અથવા આમ આદમી પાર્ટી હોય, ત્યાં લાલો આહિર ખુલ્લે આમ બોલશે. પછી તમારાથી જે થાય ને એ કરી લેજો. ને હું ગીતાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે બેન તમે એક સ્ત્રી છો ને આ રાક્ષસની સામે તમે લડ્યા. મુકેશ લંગારિયાને શરમ જ નથી, હલકીના પેટનો છે એ બધાને ખબર પડી ગઈ. ને ગીતાબેને FIR પણ કરાવી, હજી FIR પણ ફાડવામાં નથી આવી. ગીતાબેનનું નિવેદન લઈ લીધું. ગીતાબેન અહીંયા FIR કરાવવા ગયા હતા તો કેમ ભાઈ હજી FIR નથી ફાડવામાં આવી? આ હલકીના ઉપર FIR ફાડો, જેમ બને તેમ જલ્દીમાં ને જલ્દી આની ઉપર એક્શન લ્યો. એ તો તમને એટલું તો પ્રૂફ બતાવીએ. હજી મિત્રો, મુકેશ લંગારિયાના મારી મેરે રેકોર્ડિંગ છે, એમાં મુકેશ લંગારિયાને અમુક લોકો ખુલ્લેઆમ ગાયરું દે. ખુલ્લેઆમ રેકોર્ડિંગ મૂકી હું મુકેશ લંગારિયાના, એમાં કેમ ભાઈ ગાયરું દીધું મુકેશ લંગારિયાને? મુકેશ લંગારિયાએ એવું કર્યું શું? હવે ખબર પડી જ ગઈ કે આ હલકીનો જ છે. તો મારે હજી પણ કહેવાનું, આની ઉપર એક્શન લ્યો, આની ઉપર કાર્યવાહી થવી જોઈએ જલ્દીમાં ને જલ્દી. એક્શન લ્યો આની ઉપર. ને ગીતાબેન, અમે તમારી આઈરેસ છે, હવે બીવાની થતી જ નથી. મરવું પડે ને ત્યાં અમે મરવા પણ તૈયાર છે, પણ અમે તમારી આયરો આઈરેસ છે. ને ટૂંક સમયમાં હું ગીતાબેનની ઘેરે પણ અમે અમુક લોકો જવાના છે. બેન આઈને ડાયરેક્ટ વાત કરીશું કે ત્યાંની પોઝિશન શું છે, ત્યાં એની ઉપર એક્શન લેવામાં આવી કે નથી આવી. ટૂંક સમયમાં અમે ગીતાબેનની ઘરે પણ જવાના છે. હજી હું કહું, હલકીના ઉપર એક્શન લ્યો જેમ બને તેમ વેલી. જય મુરલીધર, જય દ્વારકાધીશ. સમજાઈને વંદન, નકર અભિનંદન.